નમસ્તે વિદ્યાર્થી મિત્રો જ્ઞાનપથ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે વિષય ગુજરાતી ધોરણ એચ કેજી તો ચલો બાળકો બધાય બેગ લઈને બેસી જાઓ બેસી ગયા સરસ તો હવે એમાંથી ગુજરાતી વર્ણ પરિચયની બુક કાઢી લો અને સાથે સાથે પેન્સિલ રબડ કાઢી લ્યો ચલો હવે બાળકો જુઓ પેજ નંબર ઉપર આની પહેલા આપણે કોવાળો કક્કો શીખી ગયા છે તો હવે આપણે કોવાડા શબ્દો શીખીશું અને વાક્યો પણ શીખીશું તો જુઓ બાળકો શું છે વાંચો શીખો અને લખો આ શું લખ્યું છે જોડો શું છે જોડો તો એમાં આપણે ઘૂટવાના છે શબ્દ ચલો તમે પણ ગૂંટો મારી સાથે સાથે વાંચતા જજો અને ઘૂટતા પણ જજો જો કહેવાય જોડો એના પછી શું છે હવે આ બધા શબ્દો કૂટી લેવાના છે તમારે હું પણ કૂટી લઉં છું વિડીયો પોઝ કરીને કૂટી લીધા બાળકો સરસ એ પણ ગુટી લીધા તો હવે ટુ લાઇનમાં આપણે લખવાના છે શબ્દો ચલો લખો જો ડો શું લખ્યું છે જો ડો એના પછી ડો યો પછી શું છે ધો પછી શું લખ્યું છે હો લો હો લો પછી શું છે વાંચો તો તા રો તો હવે નીચેની લાઈનમાં તમારે લખી લેવાના છે હું પણ લખી લઉં છું લખાઈ ગયું બાળકો મારું પણ લખાઈ ગયું હવે બીજા શબ્દ જોઈએ શું છે ટોપ લો તો ઘૂટો ચલો મારી સાથે પ લો વાંચતા જજો અને ગુટી લઉં છું ગુટાઈ ગયા બાળકો સરસ મારા પણ ગુટાઈ ગયા હવે આપણે ટુ લાઈનમાં સરસ અક્ષરે શબ્દો લખશું તમે પણ લખતા જાવ અને વાંચતા જાવ મારી સાથે સાથે

લો ન ફાવે તો મારી સાથે લખતા ન ફાવે તો વિડીયો સ્ટોપ કરીને લખજો બાળકો પછી શું છે શબ્દ વાંચો તો કો લ સો ચાય કો લ સો એના પછી શું છે મો રો લખો ચલો મારી સાથે સાથે

લખાઈ ગયા બાળકો શબ્દો સરસ હવે બીજા શબ્દો ઘૂંટશું આ છે વાંચો તો ધો ર અણ શું વંચાય ધો રણ હવે આ બધા શબ્દો કૂટી લેવાના છે તમારે હું પણ કૂટી લઉં છું ગુટાઈ ગયા બાળકો સરસ તો હવે આપણે ટુ લાઈનમાં લખશું શબ્દો ચલો લખો મારી સાથે ધો રણ લખ્યું એના પછી લખો ચા ક

લખો એના પછી મો ટુ ચાય મોં ટ ના પછી શું છે ન કરો ન ક તો હવે આ નીચેની લાઈનમાં તમારે લખી લેવાના છે શબ્દો હું પણ લખી લઉં છું લખાઈ લખાઈ ગયા ગયા બાળકો સરસ મારા પણ તો હવે આપણે વાક્યો અને વાંચશું ચલો લખો મારી સાથે સાથે મોટો એક શબ્દ લખીને પછી થોડી જગ્યા છોડવાની પછી બીજો શબ્દ લખવાનો મોટો છોકરો જગ્યા છોડવાની થોડી બેઠો છે પછી પૂર્ણ વિરામ કરવાનું વાક્ય પૂરું થાય તો પૂર્ણ વિરામ કરવાનું શું લખ્યું છે વાંચો મોટો છોકરો બેઠો છે લખાઈ ગયું સરસ તો હવે બીજું વાક્ય જુઓ શું છે નોકર ઓરડો વાળે છે લખો ચલો નોકર ઓરડો વા પૂર્ણ વિરામ વાક્ય પૂરું થાય તો પૂર્ણ વિરામ કરવાનું શું છે નોકર ઓરડો વાડે છે હવે એના પછીનું વાક્ય શું છે વાંચો તો દડો ગોળ હોય છે ગોળ હોય છે ના પછીનું વાક્ય મોના ચોપડી મૂકે છે મોના ચોપડી છે પૂર્ણ વિરામ હવે પેજ નંબર ત્રીસ ઉપર જુઓ બાળકો ચિત્ર ઓળખી ખાના પૂરો એટલું છે ચિત્ર ઓળખી ખાના પૂરો શેનું ચિત્ર આપેલું છે ઘોડો અને આ છે કુકડો તો જો ઘોડો શબ્દ છે એમાં કેટલા છે અક્ષર બે અક્ષર છે અને કુકડો છે એમાં ત્રણ અક્ષર છે તો આ ઉભા કેટલા ખાના આપેલા છે બે ખાના તો એમાં ઘોડો લખવાનું ઘોડો બે જ છે ને અક્ષર એમાં જો બે અક્ષર છે એટલે અહીંયા ઘોડો લખવાનું લખો અને ડો તો લખેલો જ છે પછી કુકડો એમાં કેટલા અક્ષર છે ત્રણ અક્ષર છે ત્રણ ખાના છે ને એક બે ત્રણ લખો કુ લખેલું જ છે શું વંચાય કુ આપેલું છે ચોટલો એમાં કેટલા અક્ષર છે એક બે અને ત્રણ અને આ લોટો શું છે લોટો એમાં બે અક્ષર છે તો ઊભા બે ખાના છે અને આડા ત્રણ ખાના છે તો અહીંયા ચોટલો ત્રણ અક્ષર છે ને તો અહીંયા ચોટલો લખવાનું ચો ટો તો લખેલો જ છે હવે ઊભામાં શું લખવાનું લो, લो, લો ટો લો તો લખેલો છે તો શું લખવાનું ટો લખો પછી આપેલું છે કોયલ અને કોબીજ નું ચિત્ર છે તો કોયલમાં ત્રણ શબ્દ છે અક્ષર છે તો અહીંયા અને કોબીજમાં પણ ત્રણ અક્ષર છે તો આમાં શું આવશે કોયલ તો લખેલો છે કોય આપેલું છે તોરણ શું છે તોરણ અને અહીંયા તોપ તો આડા લખો તો લખેલું છે તો અહીંયા હું લખવાનું રણ તોરણ અને અહિયાં તો પ તો લખેલો છે તો અહિયાં શું આવશે પ તો પ પેનું ચિત્ર છે ચકડોળનું તો અહિયાં શું લખવાનું ચકડોળ આ શું છે ચબૂતરો તો અહીંયા શું લખવાનું ચબૂતરો લખો ચલો

પછી જુઓ બાળકો શું છે સૂચના ચિત્ર ચિત્ર જોઈ બનાવો તો આપેલું છે કૂતરાનું કૂતરાનું તો લખો રો ના પછી શું છે જોકર જોકરનું ચિત્ર તો અહીંયા શું લખવાનું જોકર પછી શું છે કાચબાનું ચિત્ર તો અહીંયા લખો કાચ બો પછી દેડકાનું ચિત્ર છે તો અહીંયા લખવાનું દેડ કો લખો પછી શું ઠળિયો બોર નો ઠળિયો છે તો શું લખવાનું ઠળી યો પછી શેનું ચિત્ર આપેલું છે જુઓ બાજુમાં કુવો શેનું છે કુવો લખો અહિયાં ચિત્ર છે માળો તો અહિયાં લખવાનું માં હળો શેનું ચિત્ર છે બાળકો સુછા કાળા કલરનું ભમરો સરસ તો લખો ભ મ રો એના પછી શેનું ચિત્ર છે સરસ ખટારો તો લખો ખા પછી આ શું છે કાળા કલર નું કાગડો તો તમે જોયો જઈશે લખો કાગડો કેવાય કાગ ડો જહિન અસ્તુ